हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, आज आपणो जे विषय छे बहुत इम्पोर्टेंट विषय छे, आज हूँ मॉक टेस्ट नंबर 14 नी बात करवानो छु। यस फ्रेंड्स, मॉक टेस्ट नंबर 14 नी बात होय जा तो आज आपणे बहुत ज इम्पोर्टेंट सब्जेक्ट विषय पण बात करवाना छे, खास करीने आवनारी गुजरात सिविल जज नी एक्जामिनेशन नी वात होय तो बहुत इम्पोर्टेंट सब्जेक्ट छे, लोकल लॉ छे गुजरात नो, द प्रिवेंशन ऑफ गेम्बलिंग एक्ट। गुजरात प्रिवेंशन ऑफ गेम्बलिंग एक्ट जो छे ए जुगार धारा पर प्रति जुगार पर प्रतिबंध मुकतो आ कायदो छे, बहुत अगत्यनो कायदो छे। फ्रेंड्स, आ कायदामांथी एकाद प्रश्न हमेशा पूछायेलो छे। सो हवे आ कायदो ज्यारे कोर्समां छे, सब्जेक्ट आपणो छे, तो अहींयाथी मोस्ट इम्पोर्टेंट 10 एमसीक्यूज हूँ लईने आव्यो छुं। फ्रेंड्स, 10 एमसीक्यूज छे, बहु ज અગત્યના છે, ને એમાંથી એક પ્રશ્ન હું આપ સૌને પૂછવાનો છું, બાકી 9 પ્રશ્નોનો આન્સર હું મારી રીતે અહીંયાથી આપવાનો છું। તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર, અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેટેડ। તો ફ્રેન્ડ્સ, આજે જે પણ કોઈ સ્ટુડન્ટ અમારી ચેનલ પર નવા હો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય। તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું। તો ફ્રેન્ડ્સ, ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટની વાત હોય તો મોક ટેસ્ટ નંબર 14 માં આજે એ વિષય વિશે જ આપણે વાત કરવાના છે। 1887 નો આ કાયદો છે ફ્રેન્ડ્સ, લોકલ લો છે, એકાદ પ્રશ્ન પૂરતો આ અગત્યનો કાયદો છે। સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 છે, ગેમિંગ ઇઝ ડિફાઇન્ડ અંડર વિચ સેક્શન ઓફ ધી ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887। તો ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટની કઈ કલમમાં જુગાર રમવો એની વ્યાખ્યા આપેલી છે? ઓપ્શન્સ છે સેક્શન નંબર 2, સેક્શન નંબર 3, સેક્શન નંબર 4 કે સેક્શન નંબર 5। તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ છે બી, સેક્શન નંબર 3 માં આ વ્યાખ્યા આપેલી છે। રાઈટ આન્સર ઇઝ સેક્શન નંબર 3। આવડી જાય, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ને, બહુ ઇઝી વેમાં આપ સૌને મેં કીધું છે, આવો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ બની જાય છે પરીક્ષાની દ્રષ્ટિએ। એ જ રીતે ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો અંડર સેક્શન 3 ઓફ ધી ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887 ગેમિંગ ઇન્ક્લુડ, ગેમિંગમાં જુગાર રમવામાં સાનો સમાવેશ થશે? ઓપ્શન્સ છે વેજરિંગ, બેટિંગ, બોથ એ એન્ડ બી, વેજરિંગ ઓર બેટિંગ અપોન અ હોર્સ રેસ। તો ફ્રેન્ડ્સ, અહીંયા 2 નંબરમાં વાત છે કે જુગાર રમવામાં સાનો સમાવેશ થાય, વેજરિંગનો સમાવેશ થાય, હોડ કે શરત મારવાનો સમાવેશ થાય, બંનેનો થશે, કે હોર્સ રેસ માટે શરત કે પછી હોડ મારવાની વાત હોય, હોડની વાત હોય, એનો સમાવેશ થશે? તો શું આવે સાચો જવાબ? તો 2 માં રાઈટ આન્સર છે સી, બોથ એ એન્ડ બી, એટલે કે વેજરિંગ પણ આવશે, બેટિંગ પણ આવે, ને સાચો જવાબ એટલા માટે બની જાય છે સી, સી વિલ બી કરેક્ટ આન્સર। ક્વેશ્ચન નંબર 3, અંડર સેક્શન 3 ઓફ ધી ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887 ગેમિંગ ઇન્ક્લુડ, 3 નંબરમાં ગેમિંગની વ્યાખ્યા છે, જુગારની વ્યાખ્યા છે, એમાં સાનો સમાવેશ થશે? પ્રશ્ન એવો પૂછેલો છે, લોટરી આવે, વેજરિંગ અપોન હોર્સ રેસ આવશે, બેટિંગ અપોન હોર્સ રેસ આવશે, ઓલ ઓફ ધી અબોવ આવે? તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 3 માં સાચો જવાબ છે ડી, ઓલ ઓફ ધી અબોવ આર ધી કરેક્ટ આન્સર। લોટરી આવી શકે, વેજરિંગ અપોન હોર્સ રેસ આવી શકે, બેટિંગ અપોન હોર્સ રેસ આવી શકે, એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર। ક્વેશ્ચન નંબર 4, અંડર સેક્શન 3 ઓફ ધી ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887 પ્લેસ ઇન્ક્લુડ, પ્લેસ ની વાત છે, તો પ્લેસ માં સાનો સમાવેશ થશે? અ ટેન્ટ, એન્ક્લોઝર, સ્પેસ કે ઓલ ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 4 માં પ્લેસ માં ટેન્ટ પણ આવી શકે, એન્ક્લોઝર પણ હોઈ શકે, સ્પેસ પણ હોઈ શકે, એટલા માટે રાઈટ આન્સર વિલ બી ડી, ઓલ ઓફ ધી અબોવ ઇઝ કરેક્ટ આન્સર। ક્વેશ્ચન નંબર 5, ધી પનિશમેન્ટ ટુ કીપ કોમન ગેમિંગ હાઉસ ઇઝ મેન્શન અંડર વિચ સેક્શન ઓફ ધી ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887। સામાન્ય જુગાર રમવાનું જે જગ્યા છે, જુગારનો અડ્ડો રાખવા બાબતની જે સજાની જોગવાઈ છે, એ ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887 ની કઈ કલમમાં આપવામાં આવી છે? ઓપ્શન્સ છે સેક્શન નંબર 3A, સેક્શન નંબર 4A, સેક્શન નંબર 4 કે ઓલ ઓફ ધી અબોવ? તો ક્વેશ્ચન નંબર 5 નો સાચો જવાબ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, અને સાચો જવાબ છે સી, સેક્શન નંબર 4 માં જોગવાઈ આપેલી છે। 6, અ પોલીસ ઓફિસર મે એપ્રિહેન્ડ એન્ડ સર્ચ વિધાઉટ વોરન્ટ એની પર્સન ફાઉન્ડ ગેમિંગ, એની પર્સન સેટિંગ એન્ડ બર્ડ એન્ડ એનિમલ ફાઇટિંગ, એની પર્સન પ્રેઝન્ટ અબાઇડિંગ એન્ડ અબેટિંગ, ઓલ ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ, કોઈ પોલીસ અધિકારી કોઈ પણ વ્યક્તિને એપ્રિહેન્ડ કરી શકે, સર્ચ કરી શકે, એ પણ વિધાઉટ વોરન્ટ, ક્યારે?
તો ઓપ્શન્સ આપ સૌએ સાંભળ્યા, ક્યારે હોઈ શકે? તો 6 માં સાચો જવાબ છે ડી. આ બધા સંજોગો આવે એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. ઓલ ઓફ ધી અબોવ, કે કોઈ વ્યક્તિ ગેમિંગ રમતો ત્યાં મળી આવે, અથવા કોઈ વ્યક્તિ એનિમલ્સ અથવા બર્ડ્સ ને લડાવે છે, અથવા કોઈ વ્યક્તિ એની પર્સન પ્રેઝન્ટ અબાઇડિંગ એન્ડ અબેટિંગ, અબાઇડિંગ કરે છે અબેટિંગ કરે છે, તો એવા વ્યક્તિઓ એવા વ્યક્તિને એપ્રિહેન્ડ કરી શકે કોઈ પણ પોલીસ ઓફિસર વિધાઉટ વોરન્ટ, સર્ચ પણ કરી શકે. ક્વેશ્ચન નંબર 7, એની ગેમ ઓફ મેર સ્કિલ, માત્ર સ્કિલની ગેમ હોય કોઈ, વેર એવર પ્લેડ શેલ બી ઇન્ક્લુડ ઇન ગેમિંગ. માત્ર સ્કિલ વાળી કોઈ ગેમ છે, રમત છે, તો એનો સમાવેશ જુગારમાં થઈ જાય. આ વાક્ય સાચું છે ફ્રેન્ડ્સ, આ વાક્ય ખોટું છે? તમે કઈ ના કહી શકો કે નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, માત્ર એક સ્કિલ વાળી ગેમ છે કોઈ, 7 નંબરમાં એવું કહે છે કે સ્કિલ વાળી ગેમ છે, તો શું એ જુગારમાં આવી શકે? તો ફ્રેન્ડ, 7 નંબરમાં સાચો જવાબ છે ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. માત્ર સ્કિલ વાળી રમત છે તો એ જુગારમાં નહીં આવે ફ્રેન્ડ્સ. અને અહીંયા કીધું કે જુગારમાં સમાવેશ થાય છે તો એ ખોટું છે, ને એટલા માટે બી ઇઝ કરેક્ટ આન્સર. તો યાદ રાખવાનું, કોઈ ગેમ એવી છે જે સ્કિલ પર આધારિત છે તો એ જુગારમાં નહીં આવે. 9, 8 નંબર, ઇન્ડેમ્નિફિકેશન ઓફ વિટનેસ ઇઝ વેલ મેન્શન અંડર વિચ સેક્શન ઓફ ધી ગુજરાત પ્રિવેન્ટ. કોઈ સાક્ષીને ક્ષતિપૂર્તિ કરવાની જે જોગવાઈ છે, ઇન્ડેમ્નિફિકેશન ઓફ ધી વિટનેસ, એ ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ ની વાત હોય, તેની કઈ કલમમાં છે? સેક્શન નંબર 8, સેક્શન નંબર 9, સેક્શન નંબર 10 કે સેક્શન નંબર 11? તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ 8માં શું આવે છે? સી વિલ બી કરેક્ટ આન્સર. 10 નંબરમાં આ જોગવાઈ છે, સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 9, ઇટ શેલ નોટ બી નેસેસરી ઇન ઓર્ડર ટુ કન્વિક્ટ અ પર્સન ઓફ એની ઓફેન્સ અગેન્સ્ટ એની ઓફ ધી પ્રોવિઝન ઓફ સેક્શન, ખાલી જગ્યા એન્ડ સેક્શન ખાલી જગ્યા, ટુ પ્રોવોક ધેટ એની પર્સન ફાઉન્ડ ગેમિંગ ફોર એની મની વેજર ઓર સ્ટેક. તો ફ્રેન્ડ્સ, અહીંયા એવું કંઈ જરૂર નથી, બે સેક્શનોની વાત પૂછી છે મેં આપસોને. કોઈ ગેમિંગના અડ્ડા પર કોઈ વ્યક્તિ મળી આવે છે, પ્રોવોક કરી રહ્યા છે કોઈ મની વેજર કે સ્ટેક માટે, એવું કંઈ જરૂર નોટ નેસેસરી કન્વિક્શન કરવા માટે. કઈ સેક્શનોની વાત છે? 3 અને 2, 4 અને 5, 7 અને 8 કે 10 અને 11? તો 9માં સાચો જવાબ બને છે બી, સેક્શન નંબર 4 અને 5માં સજાની જોગવાઈ. યાદ રાખી લેજો અહીંયાથી, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, પૂછાય છે. 4 એન્ડ 5 વિલ બી રાઇટ આન્સર. ક્વેશ્ચન નંબર 10 નો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. પ્લીઝ જરૂરથી કોમેન્ટ કરી દેજો. વોટ ઇઝ ધી પનિશમેન્ટ ઓન કન્વિક્શન ફાઉન્ડ ઇન એની કોમન ગેમિંગ હાઉસ ગેમિંગ ફોર ધી ફર્સ્ટ ઓફેન્સ? પહેલી વખતનો ઓફેન્સ છે, જુગારના અડ્ડા પર કોઈ વ્યક્તિ જુગાર રમતો મળી આવે છે તો, અને કન્વિક્શન થાય તો કેટલી સજા પ્રિસ્ક્રાઇબ કરેલી છે? ઇમ્પ્રિઝનમેન્ટ શેલ નોટ બી લેસ દેન 3 મંથ, 3 મહિનાથી ઓછી નહીં તેટલી સજા. ઇમ્પ્રિઝનમેન્ટ શેલ નોટ બી લેસ દેન 3 મંથ એન્ડ ફાઇન શેલ નોટ બી લેસ દેન 300 રૂપીઝ, સજા 3 મહિનાથી ઓછી નહીં તેટલી, અને દંડ જે છે 300 રૂપિયા કરતા ઓછો નહીં તેટલો. ઇમ્પ્રિઝનમેન્ટ શેલ નોટ બી લેસ દેન 6 મંથ ઓનલી, 6 મહિનાથી ઓછી નહીં તેટલી સજા માત્ર, નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 10 નો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. અહીંયાથી આજે આપણે સમજ્યા છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ ની વાત કરી છે. ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ લોકલ એક્ટ છે, 1887 નો આ કાયદો છે. અગત્યના એમસીક્યુઝ અહીંયાથી 10 આપણે જોયા છે, નાનો એવો કાયદો છે. 10 એમસીક્યુઝ તો ઘણા બધા થઈ ગયા, અહીંયાથી એકાદ એમસીક્યુ પૂછાવાનો છે. અહીંયાથી એટલી જ એટલું જ ભાર છે, અહીંયા એકાદ એમસીક્યુ પૂરતું જ આ મહત્વ છે, એનાથી વધારે ક્વેશ્ચન્સ ફ્રેમ થતા નથી અહીંયાથી. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજે આપ સૌને ક્લેરિટી મળી ગઈ છે અહીંયાથી, ને ખાસ યાદ પણ રાખી લેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.